संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे सीसी में जे लगभग मोटा भागनी यूनिवर्सिटीज में सेमिस्टर छ बीकॉम सेमिस्टर छ में जे एक बहु अगत्यनो टॉपिक आवे छे स्टॉक मार्केट रिपोर्ट, एना विषे वात करीशुं। सौथी पहला तो प्रश्न ए आवे के स्टॉक मार्केट रिपोर्ट एटले शुं। आम तो आ बहु मोटो प्रश्न छे नहीं, कारण के पहला एवुं हतुं के स्टॉक मार्केट रिपोर्ट ए अमुक ज लोकोने, जे लोकोने एमां रस होय अथवा तो जे लोकोने शेर बजारमां शेरमां इन्वेस्ट करवामां रस होय ए लोकोने ज स्टॉक मार्केटना रिपोर्ट वाँचवामां अथवा तो शेर बजारमां इंटरेस्ट पड़तो। पण हवे एवुं नथी, हवे एवुं कहेवाय छे के आ देशमां राजकारण एटले के पॉलिटिक्स, क्रिकेट अने शेर बजार आ त्रण विषयो एवा छे के कोई पण व्यक्ति एना विशे बोली शके। आजकाल तमे पानना गल्लाओ, चानी लारीओ, दुकानो, ऑफिसेस क्यांय पण जाओ तो मोटा भागे आ त्रण विषय पर लोको वच्चे चर्चाओ थती जोवा मळशे। पछी एमां समजण पड़ती होय के ना पड़ती होय, पण आपणे जेओ कॉमर्सना विद्यार्थीओ छीए आપણને તો શેર માર્કેટ અથવા તો સ્ટોક માર્કેટ એમાં રસ પડવો અને સમજ પડવી એ બંને જરૂરી છે। તો સૌથી પહેલાં આપણે વિચારીએ કે સ્ટોક માર્કેટ એટલે શું। આપણને ખબર છે કે આની અંદર માર્કેટ શબ્દ આવે છે, માર્કેટ એટલે બજાર। વી નો વોટ ઇઝ અ માર્કેટ ઓર બજાર એટલે શું એ આપણને ખબર છે। જ્યારે કોઈપણ ચીજ વસ્તુની નાણાંની સામે લેવડ દેવડ અથવા તો આપ લે અથવા તો ખરીદ વેચાણ થતી હોય તો એવી જગ્યાને આપણે બજાર કહીએ છીએ। સો એની કોમોડિટી વિચ ઇઝ ટ્રેડેડ ઓર એક્સચેન્જ્ડ અગેન્સ્ટ મની દેન દેટ એન્ટિટી ઇઝ કોલ્ડ માર્કેટ। આપણે આપણી આસપાસ દુકાનો, શોપિંગ સેન્ટરો, શોપિંગ મોલ્સ આ બધું જોઈએ છે જ્યાંથી આપણે આપણી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વગેરે ખરીદીએ છીએ, વેપારીઓ એ વસ્તુ વેચે છે જેને આપણે બજાર કહીએ છીએ। આ સ્ટોક માર્કેટ કે શેર માર્કેટ કંઈક અંશે એવું જ છે, એનું કારણ એ છે કે એ પણ માર્કેટ છે, છતાં પણ એમાં કેટલાક ફંડામેન્ટલ બેઝિક ડિફરન્સીસ છે। સૌથી મોટો ડિફરન્સ તો એ છે કે સ્ટોક માર્કેટની જે કોમોડિટી છે એટલે કે જે ચીજ વસ્તુની ખરીદ વેચાણ કરવામાં આવે છે એ કોમોડિટી સાવ અલગ છે। સ્ટોક માર્કેટની જે કોમોડિટી છે એ છે શેર્સ, કંપનીઓના શેર્સ। એટલે એનો મતલબ એ થયો કે જે પણ મોટી જોઈન્ટ સ્ટોક અથવા તો પબ્લિક લિમિટેડ કંપનીઝ છે એઓ પોતાના કોઈપણ પ્રોજેક્ટ માટે જ્યારે એમને કોઈ ભંડોળ ઊભું કરવાની અથવા તો નાણાં અથવા તો ફંડ્સ રેઝ કરવાની જરૂર પડે તો એ ફંડ રેઝ કરવા માટે આ કંપનીઓ જે છે તે પોતાની કંપનીની જે નેટવર્થ છે અથવા તો જે ભંડોળ છે એનો અમુક ભાગ એ લોકોની વચ્ચે વેચવા કાઢે છે અને એના નાના નાના ટુકડા એટલે કે યુનિટ્સ જેને આપણે શેર કહીએ છીએ અને લોકો એ શેર્સ ખરીદે છે। એટલે એક રીતે જોવા જઈએ તો તેઓ નાના નાના ભાગમાં એ પર્ટિક્યુલર કંપનીની ભાગીદારી કે હિસ્સેદારી ખરીદી રહ્યા છે, તો એને કહેવાય શેર્સ કંપનીના, અને એ શેર્સની જ્યાં ખરીદ વેચાણ થતી હોય એને કહેવાય શેર માર્કેટ। હવે શેર માર્કેટ જે છે એ જોઈએ તો શેર માર્કેટના બે પ્રકાર છે। હવે પછીની આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો શેર માર્કેટના બે પ્રકાર છે। પહેલો તો છે પ્રાઇમરી માર્કેટ। તો પ્રાઇમરી માર્કેટ મેં તમને કીધું કે જ્યારે પણ કોઈ જોઈન્ટ સ્ટોક અથવા તો પબ્લિક લિમિટેડ કંપનીને કોઈ પ્રોજેક્ટ માટે ભંડોળ અથવા તો ફંડ રેઝ કરવાની જરૂર પડે તો એટ ધેટ ટાઈમ દે લેટ આઉટ, એ લોકો પબ્લિકને પોતાના કંપનીના નેટવર્થનો થોડોક ભાગ ઓફર કરે છે શેર્સના સ્વરૂપમાં, અને એના માટે એક પ્રોસિજરમાંથી પસાર થવાનું હોય છે, આપણે જેને પબ્લિક ઇશ્યુ અથવા તો આઈપીઓ કહીએ છીએ, જેની માટે પેપરમાં જાહેરાત આપવામાં આવે છે અને જે લોકોને એ શેર્સ ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો એપ્લિકેશન ફોર્મ ભરે, સાથે જેટલા શેર્સ ખરીદવા હોય એના પૈસા ભરે, એન્ડ ધેન યુ નો દેર ઇઝ એન એલોટમેન્ટ પ્રોસેસ દેટ ઇઝ ફોલોડ એન્ડ ફાઇનલી ધ એલોટમેન્ટ ઇઝ ડન એન્ડ ધ પીપલ હુ ગેટ એલોટેડ, જેમને શેર લાગે છે દે બીકમ ધ શેર હોલ્ડર્સ, એમણે એ પૈસા એમના ચૂકવાય છે અને એને એટલા શેર્સ મળે છે। એન્ડ ધીસ ઇઝ હાઉ જ્યારે પણ
કોઈપણ કંપનીમાંથી સીધે સીધા શેર આવા આઈપીઓ કે પબ્લિક ઇશ્યુ મારફતે લોકો ખરીદે છે ત્યારે તે પ્રકારના માર્કેટને પ્રાઇમરી માર્કેટ કહેવામાં આવે છે, એટલે કે પબ્લિક ઇશ્યુ કે આઈપીઓઝ જે છે એને પ્રાઇમરી માર્કેટ કહેવાય છે. પ્રાઇમરી માર્કેટમાં જ્યારે શેર વેચવામાં આવે છે તે એની મૂળ કિંમતમાં વેચવામાં આવે છે, જેને કહેવાય છે ફેસ વેલ્યુ. એટલે એમાં ફ્લક્ચ્યુએશન્સ એટલા રહેતા નથી, એમાં એટલા ઉતાર ચઢાવ નથી હોતા, કારણ કે એ પ્રાઇમરી માર્કેટ છે, સીધું જ ખરીદ વેચાણ છે. એટલે એની શેરની મૂળ કિંમતે એ વસ્તુ વેચવામાં આવે છે, જેને કહેવાય છે ફેસ વેલ્યુ. તો આ તો થઈ પ્રાઇમરી માર્કેટની વાત, પણ અહીંયા વી આર મોર કન્સર્ન અબાઉટ ધ સેકન્ડરી માર્કેટ, એટલે કે સ્ટોક માર્કેટ. આપણે જે શેર માર્કેટ કે સ્ટોક માર્કેટની વાત કરીએ છીએ, દેટ ઇઝ બેસિકલી કોલ્ડ સેકન્ડરી માર્કેટ, એન્ડ વી શેલ લુક અબાઉટ ધ સેકન્ડરી માર્કેટ નાઉ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો સેકન્ડરી માર્કેટની જ્યારે આપણે વાત કરીએ, તો પ્રાઇમરી માર્કેટમાં જ્યારે શેર્સ એલોટ થઈ જાય અને લોકોને શેર્સ મળી જાય, લોકો ખરીદી લે, ત્યાર પછી થોડાક દિવસો બાદ એ જે શેર છે તે સ્ટોક માર્કેટમાં એનું લિસ્ટિંગ એટલે કે રજિસ્ટર થાય છે. અને જ્યારે લિસ્ટિંગ થઈ જાય શેરનું, શેરમાં સ્ટોક માર્કેટમાં એ રજિસ્ટર થઈ જાય, આફ્ટર દેટ દેટ શેર ઇઝ નાવ અવેલેબલ ફોર ધ ઓપન ટ્રેડિંગ ઇન ધ શેર માર્કેટ. આપણે જે શેર માર્કેટની વાત કરીએ છીએ, જ્યાં આગળ ધ શેર્સ આર ટ્રેડેડ, દેટ ટ્રેડિંગ ટેક્સ પ્લેસ વન્સ દેટ પ્રાઇમરી માર્કેટ શેર ગેટ્સ લિસ્ટેડ ઇન ટુ ધ લોકલ સ્ટોક માર્કેટ. સો વન્સ ઇટ ગેટ્સ લિસ્ટેડ, પછી એનું ઓપન ટ્રેડિંગ થાય છે, એન્ડ દેન એનીબડી કેન બાય દેટ શેર ફ્રોમ ધ વન હુ ઓલરેડી પઝેસિસ ધ શેર. સો દેટ કાઇન્ડ ઓફ અ ટ્રેડિંગ દેટ ટેક્સ પ્લેસ ઇન ધ સેકન્ડરી માર્કેટ, વિચ વી નોર્મલી કોલ સ્ટોક માર્કેટ. સો વી આર મોર કન્સર્ન અબાઉટ ધ સ્ટોક માર્કેટ, વિચ ઇઝ અ સેકન્ડરી માર્કેટ. ધ પ્રાઇસ એટ વિચ ધ શેર્સ આર ટ્રેડેડ, સોલ્ડ એન્ડ પરચેઝડ ઇન ધ સેકન્ડરી માર્કેટ, સ્ટોક માર્કેટ, એની માર્કેટ વેલ્યુ કહેવાય. અને શેરની માર્કેટ વેલ્યુ છે દેટ ડિપેન્ડ્સ લાર્જલી ઓન ધ બેસિક રૂલ ઓફ ઇકોનોમિક્સ ઇઝ ડિમાન્ડ એન્ડ સપ્લાય. જેવી શેરની ડિમાન્ડ, જેવા લોકોને પર્ટિક્યુલર શેર ખરીદવામાં જેટલો ઇન્ટરેસ્ટ વધારે, એટલા એ શેરના ભાવ ઉપર જાય. જેટલો શેર્સ ખરીદવામાં ઇન્ટરેસ્ટ લોકોનો ઓછો હોય, શેર વેચાતો ન હોય, ત્યારે એ શેરના ભાવ નીચે જાય. સો ઇટ ઇઝ ધ માર્કેટ સપ્લાય એન્ડ ડિમાન્ડ રેશિયો દેટ ડિસાઇડ્સ ધ ફ્લક્ચ્યુએશન ઓર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઓફ દેટ પર્ટિક્યુલર શેર ઇન ધ સેકન્ડરી માર્કેટ. એન્ડ વી આર હિયર ટુડે ગેધર્ડ ફોર ડિસ્કસિંગ ધ રિપોર્ટ ઓફ દેટ સેકન્ડરી માર્કેટ, દેટ ઇઝ સ્ટોક માર્કેટ રિપોર્ટ. હવે મેં કીધું એમ કે સેકન્ડરી માર્કેટ અથવા તો જે સ્ટોક માર્કેટ છે એનો એક સૌથી મોટો ગુણ અથવા તો એક સૌથી મોટું વિશેષતા એ છે કે એમાં જે શેર્સ છે એના ભાવમાં પુષ્કળ ઉતાર ચઢાવ રહે છે. વેરી ફ્રિકવન્ટ ફ્લક્ચ્યુએશન્સ ટેક પ્લેસ ઇન ધ સ્ટોક માર્કેટ ઓફ અ પર્ટિક્યુલર શેર. આપણે જોઈએ છીએ કે આપણા ડે ટુ ડે બજારમાં જે ચીજવસ્તુઓ છે આપણી વપરાશની, એના ભાવમાં એટલો બધો ઉતાર ચઢાવ નથી થતા. કદાચ કોઈક વસ્તુ, એક ટૂથપેસ્ટની કિંમત આજે તમે જોઈ કે 70 રૂપિયા છે, કદાચ મહિના પછી તમે એ ટૂથપેસ્ટની કિંમત જોશો તો એ 70 રૂપિયા જશે. એની સામે કોઈ કંપનીનો શેર, એની કિંમત જ્યારે તમે અત્યારે જોઈએ કે 100 રૂપિયાનો આ શેર છે, સવારે જોયું, બપોરે ઓફિસમાં જઈને ફરીથી કમ્પ્યુટર ચાલુ કરીને જોશો તો એનો ભાવ બદલાયેલો હશે. એટલે એક દિવસમાં અનેક વખત શેર્સના ભાવમાં ફ્લક્ચ્યુએશન થાય છે, અને એવા ઘણા બધા કારણો છે, એવા ઘણા બધા ફેક્ટર્સ છે જે આ ફ્લક્ચ્યુએશન્સ માટે જવાબદાર છે. આપણે સ્લાઇડ જોઈએ તો અહીં આપણે જોઈએ છીએ કે એવા કેટલા ફેક્ટર્સ છે કે જે શેર્સના ભાવના ઉતાર ચઢાવમાં ભાગ ભજવે છે. એવા કેટલા ફેક્ટર્સ, એવા કેટલા પરિબળો છે, એ પરિબળોની ચર્ચા કરીએ. જે પરિબળો શેર્સના ભાવના ઉતાર ચઢાવમાં ભાગ ભજવે છે, એ પરિબળોને આપણે બે વિભાગમાં, બે કેટેગરીઝમાં વી કેન ડિવાઈડ. વન ઇઝ એક્સટર્નલ ફેક્ટર્સ એન્ડ ધી અધર ઇઝ ઇન્ટરનલ ફેક્ટર્સ. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે એવા ફેક્ટર્સ કે જે સીધી રીતે શેર બજાર સાથે સંકળાયેલા નથી, પણ બહારના એવા પરિબળો છે, પણ ખૂબ જ સ્ટ્રોંગ ફેક્ટર્સ છે, એન્ડ દે ઇન્ફ્લુઅન્સ ધ સ્ટોક માર્કેટ ઇન અ લાર્જ વે. સૌથી મોટું એક્સટર્નલ ફેક્ટર જે સ્ટોક માર્કેટ ઉપર બહુ જ મોટી અસર કરે છે એ છે પોલિટિકલ સ્ટેબિલિટી. કોઈપણ દેશની કે રાજ્યની રાજકીય સ્થિરતા અથવા તો રાજકીય પરિસ્થિતિ આપણે કહી શકીએ બ્રોડવેમાં, એનો
સ્ટોક માર્કેટમાં શેરના ભાવના ઉતાર ચઢાવમાં ખૂબ મોટો ફાળો છે. જો રાજકીય રીતે સ્થિર હોય દેશ, અથવા તો દેશમાં કે રાજ્યમાં રાજકીય સ્થિરતા વ્યાપતી હોય, તો એને લીધે ઉદ્યોગ જગતને ખૂબ સારું પડે છે વિકાસ સાધવામાં. એને લીધે ઉદ્યોગ જગતને સારું પડતું અનુકૂળ હોવાને લીધે ઇટ રિફ્લેક્ટ્સ ઇન ધ સ્ટોક માર્કેટ ઓલ્સો. શેર્સ આર ઓલ્સો, સ્ટોક માર્કેટ ઓલ્સો રિસ્પોન્ડ્સ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. એન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ દેટ વી નો દેટ ઇફ દેર ઇઝ પોલિટિકલ સ્ટેબિલિટી, ધ પોલિસીઝ ઓફ અ પર્ટિક્યુલર ગવર્મેન્ટ રિમેન્સ કોન્સ્ટન્ટ, રિમેન્સ ધ સેમ. એન્ડ દેટ ઇઝ હાઉ ઇન્ડસ્ટ્રી ફાઇન્ડ્સ ઇટ ઇઝી ટુ કમ્પ્લાય વિથ દેટ પોલિસી એન્ડ ફંક્શન અકોર્ડિંગલી એન્ડ દેન રીચ ટુ ધ ડેવલપમેન્ટ સ્ટેજ. એન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ દેટ સ્ટોક માર્કેટ ઓલ્સો રિસ્પોન્ડ્સ વેલ. એન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ દેટ શેરના પ્રાઇસ ઉપર આવવાની, વધવાની, શેર માર્કેટનો વિકાસ થવાની શક્યતાઓ વધે છે. તો પોલિટિકલ સ્ટેબિલિટી એ સ્ટોક માર્કેટ માટે ખૂબ જ અગત્યનું છે. જો પોલિટિકલી એક પર્ટિક્યુલર કન્ટ્રી કે સ્ટેટ જો સ્ટેબલ હોય તો એ શેરના ભાવ વધે, પણ જો રાજકીય અસ્થિરતા સર્જાય, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી જો સર્જાય, તો પછી શેરના ભાવ ઘટવાની શક્યતા રહે છે. આ સિવાય બીજું એક્સટર્નલ ફેક્ટર છે બજેટ પ્રપોઝલ્સ. આપણે એક પોલિટિકલ અને ઇકોનોમિક ફેક્ટર છે. કોઈપણ સરકાર એની જે બજેટ પ્રપોઝલ છે, જ્યારે બજેટ રજૂ થાય છે, એ બજેટની અસર ખેતી ઉપર, ઉદ્યોગ જગત ઉપર, વેપાર જગત ઉપર અને દેશના અનેક પાસાઓ ઉપર આ બજેટની અસર થતી હોય છે. હવે આ બજેટની પ્રપોઝલ્સની અંદર જો ઉદ્યોગ જગત, ખેતી જગત અને શેર માર્કેટ એને અનુકૂળ એવી પ્રપોઝલ્સ હોય, જો બજેટમાં ટેક્સેશન, ટેક્સનું માળખું થોડું ઇઝી કરવામાં આવ્યું હોય, ટેક્સ ઘટાડવામાં આવ્યો હોય, ઇન્ડસ્ટ્રી માટે વિકાસની તકો વધારે પૂરી પડે એવી રીતનું બજેટ હોય, સ્ટોક માર્કેટમાં ડિવિડન્ડ ઉપર કોઈ ટેક્સ લાગતો હોય તો એ નાબૂદ અથવા તો ઓછો કરવામાં આવ્યો હોય, આવી રીતે જો ઉદ્યોગ જગત અથવા તો શેર માર્કેટને અનુકૂળ બજેટ જો પ્રદર્શિત કરવામાં આવે, પ્રસારિત કરવામાં આવે સરકાર દ્વારા, તો એની ખૂબ જ પોઝિટિવ અસરો સ્ટોક માર્કેટ ઉપર પડતી હોય છે અને એને લીધે પણ શેરના ભાવ ઉપર આવે છે. આથી વિપરીત જો બજેટ એ ઉદ્યોગ અને શેર માર્કેટ માટે જો અનુકૂળ ના હોય, ઇફ ઇટ ઇઝ એડવર્સ ટુ એન્ડ ઇટ હેઝ અ બેડ ઇફેક્ટ ઓન ધીસ ઇન્ડસ્ટ્રી એન્ડ સ્ટોક માર્કેટ, તો પછી ઓબ્વિયસલી શેરના ભાવ ઘટવાની શક્યતા રહે છે. આ ઉપરાંત બીજા એક્સટર્નલ ફેક્ટર્સમાં નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ જોઈએ તો રિલેશન્સ વિથ ધી અધર કન્ટ્રીઝ. હવે આ ઇન્ટરનેશનલ પોલિટિક્સની વાત થઈ, પાડોશી અથવા તો ડેવલપ્ડ કન્ટ્રીઝ સાથે એક પર્ટિક્યુલર કન્ટ્રીના કેવા સંબંધો છે એની પણ શેરના ભાવમાં ઉપર ઉતર ચઢાવ જે રહે છે એની ઉપર પૂરતી અસર પડે છે. એનું સિમ્પલ કારણ છે, જો પાડોશી દેશો અથવા તો ડેવલપ કન્ટ્રીઝ સાથે સંબંધો સારા ના હોય તો પછી જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ વગેરે, એની ઉપર વિપરીત અસર પડે છે અને એને લીધે બિઝનેસ ઘટે છે અને એને લીધે કંપનીઓનું પર્ફોમન્સ નીચું જાય. એન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ દેટ શેરના ભાવમાં પણ ઘટાડો થાય. બીજું તમે જુઓ તો જો ડેવલપ કન્ટ્રીઝ સાથે જો રિલેશન્સ કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીના ખરાબ થયા હોય તો ઇન્ટરનેશનલ બિઝનેસ જ નહીં પરંતુ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે કોઈપણ દેશના અર્થતંત્ર માટે અથવા તો એટલીસ્ટ સ્ટોક માર્કેટ માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટનો બહુ મોટો ફાળો હોય છે. આપણે જેને FII કહીએ છીએ, FII એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, જેની આપણે પછીથી ચર્ચા કરીશું. પણ એ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ઘટી જાય કારણ કે આપણે દેશો સાથે સંબંધ સારા નથી અને એને લીધે પણ કંપનીઓનું પરફોર્મન્સ નીચે આવે છે, શેર માર્કેટને ફટકો પડે છે અને શેરના ભાવ ઘટી શકે છે. એટલે પાડોશી દેશો સાથે અથવા તો ડેવલપ્ડ વિકસિત દેશો સાથે કોઈપણ કન્ટ્રીના સારા સંબંધો પોલિટિકલી હોવા જરૂરી છે કે જેનાથી ઇન્ડસ્ટ્રી માટે નિકાસ, આયાત, ઇન્વેસ્ટમેન્ટ એ બધા માટે અનુકૂળ સંજોગો ઊભા થઈ શકે અને એને લીધે શેરના ભાવ વધી શકે. તો જો સંબંધો સારા હોય તો શેરના ભાવ વધે, સંબંધો બગડે, વણસે તો શેરના ભાવ ઘટે. આ ઉપરાંત બીજા જે છેલ્લા એક્સટર્નલ ફેક્ટર્સ, આ મેઇન એક્સટર્નલ ફેક્ટર્સ છે, એની વાત કરીએ તો એ છે નેચરલ કેલેમિટીઝ. નેચરલ કેલેમિટીઝ એટલે કે કુદરતી હોનારતો. આ કુદરતી હોનારતો જે આપણા હાથમાં નથી, પણ જો એ હોનારતો સર્જાય તો એને લીધે
ઉદ્યોગ જગતને, શેર માર્કેટને, બધાને ખૂબ જ મોટું નુકસાન જાય છે. કુદરતી ઉનાળા તો જેવી કે દુષ્કાળ કે પૂર હોય કે ભૂકંપ હોય કે જ્વાળામુખી હોય, ઇન ધીઝ નેચરલ કેલેમિટીઝ, ફોર એક્ઝામ્પલ ડ્રાઉટ્સ ઓર ફ્લડ સિચ્યુએશન્સ ઓર અર્થક્વેક્સ ઓર વોલ્કેનોઝ ઓર સુનામી, વેન ધીઝ કાઇન્ડ ઓફ થિંગ્સ અકર, વોટ હેપન્સ ઇઝ ઇટ ક્રિએટ્સ અ લોટ ઓફ પ્રોબ્લમ, ઇટ ક્રિએટ્સ અ હેવોક, એન્ડ અ પર્ટિક્યુલર કન્ટ્રી હેઝ ટુ સફર અ લોટ ઓફ લોસ ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન ટર્મ્સ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ લોટ મોર. હવે જ્યારે બંધારણીય માળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લોસ જાય, ફોર એક્ઝામ્પલ રોડ્સ તૂટી જાય, બ્રિજીસ તૂટી જાય, કોઈ પાવર સ્ટેશન હોય એને નુકસાન થાય, આ બધા નુકસાનથી ઉદ્યોગ જગતને બહુ મોટું નુકસાન થતું હોય છે, લોકોનો જાનમાલનું નુકસાન થાય, એન્ડ ધ ગવર્મેન્ટ હેઝ ટુ કેરી આઉટ રેસ્ક્યુ ઓપરેશન્સ, ગવર્મેન્ટ ઓલ્સો હેઝ ટુ વરી અબાઉટ રીબિલ્ડિંગ દેટ લોસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્મેન્ટ ઓલ્સો હેઝ ટુ થિંક અબાઉટ ધી બેલઆઉટ પેકેજીસ ફોર ધ ઇન્ડસ્ટ્રીઝ હુ હેવ સફર્ડ લોસ, ગવર્મેન્ટ ઓલ્સો હેઝ ટુ થિંક અબાઉટ સર્ટન પેકેજીસ ફોર ધી એગ્રીકલ્ચરલ લોસ. આ બધાને લીધે ગવર્મેન્ટનું જે બેસિક ફંડ છે એ વધારે વપરાઈ જાય છે, ખૂબ વધારે બજેટની ઉપરાંત ખર્ચો થાય, લોકોનો જાનમાલનું નુકસાન થાય એટલે લોકોને પર્સનલ પણ લોસ જાય, રોડ બ્રિજ બધું તૂટી ગયું હોય એને લીધે ઉદ્યોગ જગતને પણ ફંક્શન કરવું, ફેક્ટરીઝને કંપનીઓને કામ કરવાનું અઘરું પડે, અને આને લીધે કંપનીના પરફોર્મન્સમાં અસર થાય, લોકોની પાસે ઇન્વેસ્ટ કરવા માટે પૈસા ના રહે, અને આ બધાને લીધે સ્ટોક માર્કેટ ઉપર બહુ માઠી અસર પડે છે, અર્થતંત્ર તળિયે જાય એ પણ શક્યતા છે, અને એટલીસ્ટ શેરના ભાવમાં તો કડાકો બોલે જ છે. એટલે જ્યાં સુધી બધી ઋતુઓ કુદરત આપણી ઉપર મહેરબાન રહે, બધી ઋતુઓ સારી રીતે જાય, કોઈ પ્રકારની કુદરતી હોનારત ન થાય, ત્યાં સુધી બધી જ અનુકૂળ પરિસ્થિતિ હોય અને એ શેર માર્કેટ અને શેરના ભાવ માટે સારું છે. પરંતુ જો કુદરત આપણાથી રૂઠે, એન્ડ ઇફ દેર આર નેચરલ કેલેમિટીઝ, ઇફ ધ સીઝન્સ ડુ નોટ ફંક્શન પ્રોપરલી, ઇફ દેર ઇઝ નો રેઇન પ્રોપરલી ઇન ધ રેની સિઝન ઇન મોન્સૂન્સ, ઇફ દેર ઇઝ નો ઇનફ હીટ ઇન સમર, ઇફ દેર ઇઝ નો ઇનફ કોલ્ડ ઇન વિન્ટર.